નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ ત્રણ પર્યાવરણ વિષયની ઓગસ્ટ બે હજાર એકવીસની કુલ પચીસ ગુણની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ માટે વિડીયો પૂરો જોજો વિડીયોને લાઇક કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો પ્રશ્ન નંબર એક આપેલ વિશેષતાની સામે પ્રાણીઓ કે પક્ષીઓના બે બે નામ લખો પાંચ માર્કનો પ્રશ્ન છે પેલો પ્રશ્ન છે દિવાલ પર ચાલી શકે તેવા ઓકે તો બે પ્રાણીઓ અથવા પક્ષીઓના નામ અહીંયા આપણે લખેલા છે ગરોળી અને કીડી તો આવી રીતે તમારે જવાબ આપવાનો છે અને હા દોસ્તો સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને આ જે પેપર સોલ્યુશનની પીડીએફ છે એને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો દોસ્તો પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટને પણ સર્ચ કરી તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ને ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન નંબર બે છે ઉડી શકે તેવા પ્રાણીઓ અથવા પક્ષીઓ તો દોસ્તો આપણે બે નામ લખેલા છે કબૂતર અને ચકલી કબૂતર અને ચકલી પ્રશ્ન નંબર ત્રણ છે માથે શિંગડા હોય તેવા તો ગાય ભેંસ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે હોઠથી પાણી પીતા તો બકરી અને ગાય ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે જીભથી પાણી પીતા તો કૂતરો અને બિલાડી ત્યાર પછી આગળ વધીએ ક્વેશ્ચન નંબર ટુ બંધ બેસતા જોડકા જોડો બંધ બેસતા જોડકા જોડો અહીંયા તમને જોડકું આપેલું છે નીચે જોડીને જવાબ પણ મેં આપેલા છે જેમ કે તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કીડીની સામે આવશે દર ઘોડો તો સામે આવશે તબેલો સિંહ તો ગુફા ગાય તો ગમાણ અને કબૂતર તો માળો આવશે પ્રશ્ન નંબર ત્રણ નીચેની વનસ્પતિઓને વૃક્ષ છોડ અને વેલામાં જુદી પાડો નીચે તમને વનસ્પતિઓના નામ આપેલા છે તમારે છૂટું પાડવાનું છે ફરી એકવાર કહી દઉં કે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે એના ઉપર ક્લિક કરીને સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલમાં ડબલ્યુ 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 જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટને સર્ચ કરીને પણ તમે પેપર સોલ્યુશનને ડાઉનલોડ કરી શકો છો અહીંયા દોસ્તો નીચે જવાબ આપેલો છે વૃક્ષમાં આવશે લીમડો આંબો આસોપાલવ અને પીપળો છોડમાં આવશે બારમાસી મોગરો તુલસી અને વેલામાં આવશે દ્રાક્ષ દૂધી અને કારેલા આના દોસ્તા વેલા હોય અને હા દોસ્તો કોઈ પ્રશ્નમાં મુશ્કેલી હોય પ્રશ્ન સોલ્વ ન થતો હોય તો એ પ્રશ્નનો ફોટો પાડી પ્રશ્નને ક્રોપ કરશો એટલે માત્ર પાંચ સેકન્ડમાં પ્રશ્નનું વિડીયો સોલ્યુશન મળી જશે પ્રશ્ન હોમવર્કનો હોય સીબીએસસી બોર્ડનો હોય કે પછી યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે બીજા કોઈ બોર્ડનો હોય પ્રશ્ન આઈઆઈટી જે ડબલ યુ નીટ કે ધોરણ છથી બારનો હોય પ્રશ્ન ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ કે બાયોલોજીનો હોય સોલ્યુશન ડાઉટનટ પરથી મેળવી શકો છો ડાઉટનટ પર કોટાની બેસ્ટ ફેકલ્ટી જીબી સર એન સર આ આકાંક્ષા મેમ પ્રિન્સ સર પાસેથી તમે સ્ટડી કરી શકો છો ત્રણ કરોડથી વધારે સ્ટુડન્ટ્સ ડાઉટનટ ઉપર ભણી રહ્યા છે તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટન ટેપ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ઉપર જઈએ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનોને સામે ખોટાની નિશાની કરો પેલો પેટા પ્રશ્ન છે પાણીનો બગાડ અટકાવવો જોઈએ તો દોસ્તો વિધાન સાચું છે અટકાવવો જોઈએ પ્રશ્ન નંબર બે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે વિધાન સાચું છે તો ખરું એવું આપણે લખીશું કારણ કે પાણીનો મુખ્ય સ્ત્રોત એ વરસાદ જ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પાણી વગર ખેતી થઈ શકે છે તો એ દોસ્તો વિધાન ખોટું છે પાણી વગર ખેતી થઈ શકે નહીં પ્રશ્ન નંબર ચાર માછલી પાણી વગર જીવી શકે છે

પેટા પ્રશ્ન છે ઘરની સફાઈ માટે કયા કયા સાધનો વપરાય છે ઓકે તો ઘરની સફાઈ માટે અહીંયા મેં તમને ત્રણ સાધનોના નામ આપેલા છે સાવરણી સાવરણો અથવા તો પોતું ઓકે તો આવા સાધનો વપરાય છે પ્રશ્ન નંબર બે દિવાળીમાં ઘરને શણગારવા શાનો ઉપયોગ થાય છે તો દોસ્તો અહીંયા આપણે લખેલું છે રંગબેરંગી લાઇટો પછી તમે લખવું હોય તો હજી દીવડાઓ ઘણું બધું લખી શકો છો આગળ આપણે ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ ઘરના જે ભાગમાં રસોઈ બને છે તે ભાગને શું કહેવામાં આવે છે તો દોસ્તો જવાબ આવશે રસોડું ઘરના જે ભાગમાં રસોઈ બને છે તે ભાગને રસોડું કહેવામાં આવે છે દોસ્તો પેપર સોલ્યુશન માત્ર તમારે પેપર અપાઈ ગયા પછી તમારે જોવાનું છે પેપર આપ્યા પહેલા કોઈ વિદ્યાર્થીએ પેપર સોલ્યુશન જોવાનું નથી કારણ કે આ સ્વમૂલ્યાંકન છે તમારે તમારી જાતે પરીક્ષા આપવાની હોય એ આપી દીધા પછી તમારું કેટલું સાચું પડ્યું કેટલું ખોટું પડ્યું એ ચેક કરવા માટે આ જે પેપર સોલ્યુશન છે એનો તમે રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો છો આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર તમારા ઘરના જુદા જુદા ભાગમાં જોવા મળતી ચાર વસ્તુઓના નામ લખો તો દોસ્તો અહીંયા આપણે પેલા તો રસોડાની વાત કરીએ તો રસોડામાં તમને ગેસ ફ્રીજ વાસણો આ બધી વસ્તુ તમને જોવા મળે છે ત્યાર પછી બાલ્કની તો બાલ્કનીમાં દોસ્તો તમને ટેબલ ખુરશી વગેરે તમને જોવા મળે છે ત્યાર પછી બેઠક રૂમ તો બેઠક રૂમમાં દોસ્તો સોફા છે ટીવી છે આ વસ્તુઓ તમને જોવા મળે છે ત્યાર પછી બેડરૂમની વાત કરીએ તો બેડરૂમમાં બેડ અને કબાટ તમને જોવા મળે છે તો દોસ્તો આ રહ્યું આપણે જે આજના વિડીયોમાં ચર્ચા કરી જે પેપર સોલ્યુશન જોયું એ ધોરણ ત્રણ પર્યાવરણ વિષયની ઓગસ્ટ બે હજાર એકવીસની પચીસ ગુણની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું છે જો તમે પરીક્ષામાં જે તમે જાતે પરીક્ષા આપી હશે એમાં દોસ્તો તમે આ રીતે તમે જવાબ આપ્યા હશે સાચા જવાબ આપ્યા હશે તો તમે પચીસ માંથી પચીસ માર્ક પણ મેળવી શકો છો તો દોસ્તો કોઈ ક્વેશ્ચન હોય કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ